वेलकम स्टूडेंट्स, दिस इज द इंट्रोडक्टरी वीडियो ऑफ योर कोर्स कंटेंट. बराबर सी घना बदा स्टूडेंट्स तारू बीबीए जे छे ए केवी रीते केटला सब्जेक्ट्स नी अंदर डिवाइडेड छे एज वेल एज केवी रीते कया सेमेस्टर पेटर्न नी अंदर डिवाइडेड छे. बराबर एना माटे तमने कन्फ्यूजन छे. फाइन, सो लेट अस क्लियर दिस कन्फ्यूजन. सी तमारो आखे आखो बीबीए जे छे ए सिक्स सेमेस्टर, तमारू बीबीए नू करिक्युलम जे छे ए सिक्स सेमेस्टर्स नी अंदर डिवाइडेड छे. फाइन, जेमांथी तमे अत्यार सुधी जे काई पण पेटर्न नी अंदर स्टडी करता था ए यरली पेटर्न नी अंदर स्टडी करता था. अहींया तमारे सेमेस्टर पेटर्न नी अंदर तमे स्टडी करशो. फाइन, एटले केवुं तो के सिक्स मंथ्स जे छे आफ्टर सिक्स मंथ तमारी यूनिवर्सिटी नी एक्जाम. बराबर, जेवी रीते तमारे प्रीवियसली ट्वेल्थ स्टैंडर्डमां एक यर पछी तमारी बोर्डनी एक्जाम हती ए ज रीते तमारे दर सिक्स मंथे तमारी यूनिवर्सिटीनी एक्जाम आपवानी रहेशे. फाइन, सी तमारी आ एक्जामनी पेटर्न केवी छे ए वस्तु हूँ तमने कही दऊँ. तमारी एक्जामिनेशन पेटर्न टोटल 100 मार्क्सनी छे, जेमांथी 30 मार्क्स तमारा इंटरनल मार्क्स होय छे अने 70 मार्क्स जे छे एमां तमारे राइटिंग. बराबर, एटले के तमे तमारे पेपर आपवानुं छे. आ 30 मार्क कया बेसिस उपरथी मूकवामां आवशे तो के तमारी अटेन्डन्स આખા સેમેસ્ટર દરમિયાન કેવી છે, તમે કેટલા ટાઈમ પીરિયડની અંદર જે છે એ તમને આપવામાં આવેલા અસાઇનમેન્ટ ટાઈમ ટુ ટાઈમ તમે પ્રોવાઈડ આપી દો છો તમારા જે કોઈ પણ ફેકલ્ટી મેમ્બરને. બરાબર, પ્રોવાઈડ કરી દો છો કે નહીં એ વસ્તુ ઉપર તમારી ડિસિપ્લિન કેવી છે, ક્લાસની અંદર તમારું બિહેવિયર કેવું છે, એના બેઝિસ ઉપર તમારા ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવશે. અને બાકીના 70 માર્ક્સ જેના માટે તમારે આખે આખા તમારે કોર્સના જેટલા બી સબ્જેક્ટ છે તમારે 8 સબ્જેક્ટ જે છે એ તમારે સ્ટડી કરવાના રહેશે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. બીજી એક વસ્તુ કે તમે આ જે કાંઈ બી તમારી એક્ઝામિનેશન પેટર્ન છે એની અંદર તમારે એઝ અ પાર્ટ ઓફ યોર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તમારે અમુક પ્રોજેક્ટ્સ કરવાના હશે કે જે તમારા ઓડ નહીં બરાબર ઓડ અને ઇવન સેમેસ્ટર બંનેની અંદર ડિવાઇડેડ હોય છે. અમુક જે પ્રોજેક્ટ જે છે એ તમારે ઓડમાં, અમુક જે છે એ ઇવનની અંદર. ફાઇન, સો ઓડની અંદર મોસ્ટ પ્રોબેબલી તમારે અસાઇનમેન્ટ્સ જે છે એ લખવાના રહેશે અને ઇવનની અંદર તમારે ઇવન જે કાંઈ પણ સેમેસ્ટર્સ છે એની અંદર તમારે પ્રોજેક્ટ બનાવવાના રહેશે. એક વસ્તુ તમને અત્યારથી જ ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે કોઈ પણ પ્રોજેક્ટ વર્ક માટે તમને કોલેજ સાઇડથી એક્સ્ટ્રા લેક્ચર્સ અથવા તો એક્સ્ટ્રા રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં નહીં આવે. બરાબર, આવશે તો ઇટ વિલ બી ધી બેસ્ટ ફોર યુ, બટ એના માટે મેનેજમેન્ટ તમને જે છે એ ઇન્ફોર્મ કરશે. બટ તમને તમારા સાઇડ અમારા સાઇડથી કોઈ પણ પ્રકારના નહીં કરવામાં આવે. શું કામ? કારણ કે પ્રોજેક્ટ વર્ક જે છે એ તમારે કેરી કરવાનું છે તમારા સાઇડથી. કોઈ બી કંપનીની અંદર જઈ અને ટ્રેનિંગ લઈ અને ત્યાંથી સર્ટિફિકેટ લેવાનું, એ ટાઈપનું પ્રોજેક્ટ વર્ક તમારે તમારા સાઇડથી કરવાનું રહેશે. નો ડાઉટ વી વિલ હેલ્પ યુ. બરાબર, તમારી જે કોઈ પણ પ્રકારની હેલ્પ જોશે પ્રોજેક્ટ વર્કની અંદર, એ પ્રોજેક્ટ વર્કની અંદર અમે તમને હેલ્પ કરશું. કેવી રીતે તમારે બનાવવું એના માટે પણ તમારા પ્રોજેક્ટ ગાઈડ હશે જે તમને કન્ટિન્યુઅસલી સપોર્ટ આપશે. ફાઇન, સો એ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે, બટ એક્સ્ટ્રા કોઈ લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં નહીં આવે. ફાઇન, કે લાઈક ફોર એક્ઝામ્પલ કે તમે અમને અત્યારે ઇન બિટવીન લેક્ચર એક કલાકનો ટાઈમ પીરિયડ આપો કે અમારે પ્રોજેક્ટ વર્ક કરવું છે, એ પ્રમાણે કોઈ પણ પ્રકારની સિસ્ટમ નથી. ફાઇન, લેટ અસ ડિસ્કસ યોર કોર્સ કન્ટેન્ટ. બરાબર, તમારે ટોટલ 8 સબ્જેક્ટ જે છે એક સેમેસ્ટરની અંદર ભણવાના છે. બરાબર, બીજા સેમેસ્ટરની અંદર પણ 8 સબ્જેક્ટ. આવી રીતે તમારે જેટલા પણ 7 કે 8 સબ્જેક્ટ છે પર સેમેસ્ટર તમારે સ્ટડી કરવાના રહેશે. બરાબર, લેટ અસ ડિસ્કસ સી તમારી આ જે કાંઈ પણ એક્ઝામિનેશન પેટર્ન છે એની અંદર તમારા પ્રોજેક્ટના પણ માર્ક્સ જે છે એને કન્સિડર કરવામાં આવે છે. એટલે કોઈ એવું માઇન્ડમાં ના રાખતા કે તમે પ્રોજેક્ટ બનાવો છો તો એ પ્રોજેક્ટની કોઈ વેલ્યુ નથી અથવા તો એ પ્રોજેક્ટના બિહાફમાં તમને કોઈ માર્ક્સ નહીં મળે. ફાઇન, સો તમારા જે કાંઈ પણ ઇન્ટરનલ માર્ક્સ છે અને તમારે તો ઇવન સેમેસ્ટર છે એની અંદર પ્રોજેક્ટનો આખો સબ્જેક્ટ આવે છે તો ડેફિનેટલી તમને સબ્જેક્ટના માર્ક્સ મળશે. ફાઇન, સો એ લેવલથી આખી તમારી એક્ઝામિનેશન પેટર્ન રહેશે. પ્રોજેક્ટ વર્ક ઉપર ધ્યાન આપો છો. બરાબર, તો કરિક્યુલમમાં ક્યાંય પણ ફેલ થાવ છો એવું નથી કરવાનું. બરાબર, બંને વસ્તુને પેરેલલી ચલાવવાની છે. લેટ અસ ડિસ્કસ ધી કોર્સ કન્ટેન્ટ. સી તમારું ફર્સ્ટ યર જે છે એની અંદર તમારા 2 સેમેસ્ટર, એ બંને સેમેસ્ટરની અંદર તમારે 16 અલગ અલગ સબ્જેક્ટ ભણવાના રહેશે. એટલે કે પહેલાં 8 પહેલા સેમેસ્ટરમાં, બીજા 8 બીજા સેમેસ્ટરમાં. બરાબર, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પહેલો સબ્જેક્ટ તમારો રહેશે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ, જેની અંદર તમારે કમ્યુનિકેશન છે, સબ્જેક્ટનું નામ છે કમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ બિઝનેસ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, જેમાં તમે બિઝનેસ રાઇટિંગ ઇન ટર્મ્સ ઓફ તમે એક સબ્જેક્ટ ભણતા 12th સ્ટાન્ડર્ડની અંદર SPNCC
બરાબર સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. તો આ કયો પાર્ટ છે? તો કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું, જેમાં તમે લેટર રાઇટિંગ એટલે કે પ્રોફેશનલ લેટર રાઇટિંગ કેવી રીતે કરવું, બરાબર, એના ઉપર તમને ફોકસ કરાવડાવવામાં આવશે, વિચ વિલ બી યુટિલાઇઝ. બરાબર, તમારે ક્યાંય પણ તમે કોઈ પણ કંપનીમાં ટ્રેનિંગ માટે જશો અને એ તમને, એ લોકો તમને કોઈ બે કામ સોંપે છે તો એ વસ્તુ તમને કરવામાં હેલ્પફુલ થાય. ફાઇન, સો કોમ્યુનિકેશન સ્કિલ અને રાઇટિંગ સ્કિલ માટેનો તમારો એક સબ્જેક્ટ છે, ફાઇન, જે અલ્ટિમેટલી ઇંગ્લિશના કન્ટેક્સમાં તમને આપવામાં આવેલું છે, જેમાં આઈ થિંક તમારે ચાર યુનિટ છે, જેમાં ફર્સ્ટ યુનિટ કમ્યુનિકેશન, સેકન્ડ આપેલું છે તમને પ્રેઝન્ટેશન માટેની સ્ટ્રેટેજી એન્ડ ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, થર્ડ આપેલું છે ગ્રામર એન્ડ ફોર્થ આપેલું છે બિઝનેસ રાઇટિંગ. બરાબર, સી તમે તમારા કોર્સ કન્ટેન્ટમાં જેટલા બી યુનિટ્સ જોવો છો એનું અલગ અલગ માર્ક અલોકેશન છે. જેમ કે આની અંદર તમને આપેલું છે કે ભાઈ ઇંગ્લિશની અંદર, બરાબર, એટલે કે કોમ્યુનિકેશન સ્કિલની અંદર પહેલા યુનિટના 15 માર્ક્સ, એટલે કે એમાંથી 15 માર્કનો ક્વેશ્ચન પૂછાય. બરાબર, સેકન્ડ યુનિટમાંથી 20 માર્ક્સનો, થર્ડ યુનિટમાંથી 20 માર્ક્સનો અને ફોર્થ યુનિટમાંથી 15 માર્ક્સનો, તો ટોટલ માર્ક્સ હોય તો તમારું પેપર બની જશે 70 માર્ક્સનો. બરાબર, આવી જ રીતની પેટર્ન, આવી જ રીતની ક્વેશ્ચનની પેટર્ન જે છે એ દરેક સબ્જેક્ટની અંદર છે, બરાબર, 70 માર્ક્સની. ફાઇન, આ તમારો ફર્સ્ટ સબ્જેક્ટ હતો જેની અંદર તમને કમ્યુનિકેશનથી લઈ અને ઇન્ટરવ્યૂ સુધીની સ્કિલ્સ જે છે એને ટોપિક્સ અને તમારે કેવી રીતે રાઇટિંગ કરવું, બરાબર, પ્રોફેશનલ રાઇટિંગ કેવી રીતે કરવું એના માટેનું નોલેજ તમને આપવામાં આવશે. સી, નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે માઇક્રો ઇકોનોમિક્સ. પ્રીવિયસલી તમે 11th સ્ટાન્ડર્ડની અંદર અને 12th સ્ટાન્ડર્ડની અંદર જે વસ્તુ સ્ટડી કરેલી છે ને એ જ વસ્તુનું ખાલી ઇંગ્લિશ વર્ઝન તમને આ કોર્સની અંદર આપેલું છે. બરાબર, જેમાં ચાર યુનિટ્સ છે, જેમાં ફર્સ્ટ છે તમને ઇકોનોમિક્સનું ઇન્ટ્રોડક્શન, સેકન્ડ આપેલું છે થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, થર્ડ આપેલું છે યુટિલિટી એનાલિસિસ એન્ડ ફોર્થ આપેલું છે માર્કેટ સ્ટ્રક્ચર. આ તમામ વસ્તુઓ જે છે એ તમે પ્રીવિયસલી 11th સ્ટાન્ડર્ડના ઇકોનોમિક્સમાં એટલે કે અર્થશાસ્ત્ર સબ્જેક્ટમાં અને 12th અર્થશાસ્ત્ર બંનેની અંદર તમે ગુજરાતીમાં ભણી ગયેલા છો, જે તમારે ઇંગ્લિશની અંદર ભણવાનું રહેશે. ફાઇન, સો એમાં કોઈ અઘરી વસ્તુ નથી, થોડું ફોકસ કરીને તમે ચાલશો તો તમને ફાવી જશે. દેન કમ્સ ટુ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ મેથેમેટિક્સ, જેની અંદર તમે મેથેમેટિક્સના અમુક પેરામીટર્સ ભણો છો, પરમ્યુટેશન, કોમ્બિનેશન, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બાયોમિનલ થિયરમ એઝ વેલ એઝ મેથેમેટિકલ ઇન્ડક્શન. સી, આ જેટલા બી ટોપિક્સ જે છે એ તમને બિઝનેસ મેથેમેટિક્સ, મેથેમેટિક્સ તો તમે પહેલાંય ભણતા, 10th સ્ટાન્ડર્ડ સુધી તમે મેથેમેટિક્સ ભણેલા છો, બટ બિઝનેસ મેથેમેટિક્સનું મિનિંગ શું? ઓકે, સિમ્પલ, તમને ટૂલ્સ એટલે કે તમે જેટલા પણ સમ્સ કરશો એની સાથે એ ટોપિકની તમને યુટિલાઇઝેશન પણ આપવામાં, યુટિલાઇઝેશન પણ અંદર કોર્સની અંદર આપવામાં આવે કે ભાઈ આ વસ્તુ પહેલી જગ્યાએ યુટિલાઇઝ થશે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. ચાર યુનિટ તમારે જે છે એ બિઝનેસ મેથેમેટિક્સની અંદર સ્ટડી કરવાના છે. એક વસ્તુ તમને કહું છું કે દરેક સબ્જેક્ટ વાઇઝ તમારે ચાર યુનિટ્સ જ સ્ટડી કરવાના છે, સો ઇટ વિલ બી ગુડ ફોર યુ કે તમને એ તમામ જેટલા બી સબ્જેક્ટ જે છે એમાંથી તમને થોડું થોડું જેટલું પણ બેઝિક નોલેજ જે છે એ તમને આવી જશે. ફાઇન, અને દરેક સબ્જેક્ટની અંદર 70 માર્ક્સનું પેપર અને ઇન્ટરનલ માર્ક્સ આ રીતે જ છે, સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ થિંગ્સ. સી, તમારો નેક્સ્ટ સબ્જેક્ટ છે ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ, જેની અંદર તમે આઈ થિંક એક તમારે સબ્જેક્ટ આવતો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર તમે આ વસ્તુ ભણેલા છો. બરાબર, જેમાં તમારે પોસ્ટ કરું કરીને એક આખે આખું પ્લાનિંગથી લઈ અને કંટ્રોલિંગ સુધી, બરાબર, અને બજેટિંગ સુધીનું જેટલી પણ વસ્તુ આવતી તમે સ્ટડી કરેલા છે, તો આની અંદર તમારે એના પાર્ટ ઇનડેપ્થ એટલે કે ઊંડાણપૂર્વક સ્ટડી કરવાના છે. શું? તો કે ઇન્ટ્રોડક્શન ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્શન આપેલું છે, ધેન કમ્સ ટુ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ એન્ડ સ્ટાફિંગ, એન્ડ લાસ્ટમાં તમને આપેલું છે ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. આ ચારે ચાર યુનિટ જે છે એ તમે પ્રીવિયસલી પણ સ્ટડી કરેલા છે. ફાઇન, ગુજરાતીમાં પણ તમે આ વસ્તુ ભણેલી છે તમારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટની અંદર, તો કોઈ પણ વસ્તુ અઘરી નથી. બરાબર, થોડા ફોકસ સાથે ચાલશો તો ઓટોમેટિકલી તમને ફાવી જશે. ફાઇન, સો આ વેની અંદર તમારો ફંડામેન્ટલ ઓફ મેનેજમેન્ટ એનો કોર્સ તમને આપેલો છે. નેક્સ્ટ તમને આપેલું છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, બરાબર, જે તમારે આઈ થિંક સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર આવતું, જેની અંદર તમારે નોર્મલી બિઝનેસીસના જેટલા પણ ટાઈપ્સ હોય કે ભાઈ પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, બરાબર, જોઈન્ટ કંપનીઝ જે છે, જોઈન્ટ સ્ટોક કંપનીઝ, એ તમામ પ્રકારની કંપની જે છે એનું તમને ઇન્ટ્રોડક્શન અને ઇનડેપ્થ સ્ટડી તમારા ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કરવાનું છે. ફાઇન, ફર્સ્ટ યુનિટની અંદર તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપેલો છે, સેકન્ડની અંદર સોલ પ્રોપરાઇટરશિપ, બરાબર, એટલે કે એક વ્યક્તિગત માલિકીવાળી કંપનીનું,
सेकेंड में तुमने जॉइंट स्टॉक कंपनी आपेली है, थर्ड नी अंदर तुमने बिजनेस कॉम्बिनेशन आपेलू है। सी बिजनेस कॉम्बिनेशन तुम्हारा माटे थोड़ो नवो टॉपिक बनशे बराबर, बट आ तमारू फॉर्म्स ऑफ बिजनेस ऑर्गेनाइजेशन एक करिक्युलम है जेमा तमारे आ चार यूनिट स्टडी करवाना छे। सी नेक्स्ट तमने आपेलू छे प्रिंसिपल्स ऑफ प्रेक्टिस ऑफ अकाउंटिंग बराबर, दिस इज दी पार्ट ऑफ दी अकाउंटिंग। तमे अकाउंटिंग प्रीवियसली पण भणेला छो, એમાં શી તમે એક લાઇન જોઈ શકો છો જેમાં તમને માર્ક્સનું વેઇટેજ આપેલું છે કે ભાઈ 70 માર્ક્સમાંથી 80% જે વસ્તુ જે છે એ તમારે પ્રેક્ટિકલ એક્ઝામના ફોર્મમાં આવશે અને 20% જે વસ્તુ છે પેપરની અંદર એ તમારે થિયોરેટિકલ ફોર્મની અંદર આવશે। એટલે કેવું તો કે સિમ્પલી તમારે એક ક્વેશ્ચન થિયરીનો ને બાકી બધા ક્વેશ્ચન્સ જે છે એ તમારે એક્ઝામિનેશનની અંદર પ્રેક્ટિકલ ફોર્મમાં આવશે। ફાઈન, આ નોલેજ તમને તમારા સબ્જેક્ટના જે કોઈ પણ ફેકલ્ટી હશે એ બી તમને આપશે બરાબર। આની અંદર તમે સ્ટડી કરશો જેટલા પણ બેઝિક તમે લેચરને જર્નલને એવી વસ્તુ તમે જે કાંઈ પણ ભણેલા છો બરાબર, એ તમામ વસ્તુ તમે આની અંદર બેઝિક કન્સેપ્ટ જે કાંઈ પણ છે અકાઉન્ટિંગના એ સ્ટડી કરશો। એટલે શું છે આ ઓરિજિનલી તો કે તમારા 11th અને 12th જે કાંઈ પણ અકાઉન્ટિંગ હતું એનું કોમ્બિનેશન। ફાઈન, સો કોઈ અઘરી વસ્તુ નથી, તમારે બેઝિક્સથી લઈ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવા સુધીના પ્રિન્સિપલ્સ જે છે એ સ્ટડી કરવાના છે। ફાઈન, સી નેક્સ્ટ સબ્જેક્ટ તમારો છે એન્વાયરમેન્ટલ સાયન્સીસ। એન્વાયરમેન્ટલ સાયન્સીસ એટલે શું તો કે સી એન્વાયરમેન્ટ એટલે તમને બહુ એક સિમ્પલ મિનિંગ તમને ખ્યાલ હોય કે ભાઈ વાતાવરણની વાત કરે છે, બટ એન્વાયરમેન્ટલ સાયન્સીસ એટલે શું તો કે બિઝનેસની અંદર આપણે કેવા કેવા રિસોર્સિસ બરાબર તમારા તમે કોઈ પણ બિઝનેસ ઓપન કરો છો એમાં કેવા રિસોર્સિસ જોશે ને એના અકોર્ડિંગ ટુ તમને આ કોર્સ જે છે એ આખે આખો આપેલો છે જેમાં તમે એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સ રિસોર્સિસ બરાબર નેચરલ રિસોર્સ એ વેલ્થ એઝ વેલ એઝ મેન મેડ રિસોર્સ મેન મેડ વેલ્થ બરાબર આ તમામ વસ્તુ અને ઘણી બધી વસ્તુ તમને આપેલી છે કે ભાઈ ક્યારેક કોઈ સંપત્તિને નુકસાન થાય તો એના બદલામાં ગવર્મેન્ટ કેવા સ્ટેપ્સ લે છે બરાબર। આ જે કાંઈ પણ છે એ તમે ચાર યુનિટની અંદર સ્ટડી કરશો જેમાં તમને નેચરલ રિસોર્સિસની વેલ્થ બરાબર મેન મેડ રિસોર્સિસ એન્ડ વેલ્થ એન્વાયરમેન્ટનું એનાલિસિસ એનું ડિગ્રેડેશન આપણે કેવી રીતે કરીએ છીએ એન્વાયરમેન્ટને પોલ્યુટ અને એના માટેના સ્ટેપ્સ ફાઈન આ તમારે ચાર યુનિટ જે છે એની અંદર સ્ટડી કરવાનું રહેશે બરાબર। લાસ્ટ તમારો સબ્જેક્ટ છે ઓફિસ ઓટોમેશન। ઓફિસ ઓટોમેશનની અંદર તમે કઈ કઈ વસ્તુ જે છે એ સ્ટડી કરો છો તો કે સિમ્પલી કમ્પ્યુટર અને ઓફિસના જે કાંઈ પણ કામકાજ છે અથવા તો ઓફિસ અથવા પ્રોડક્શન વર્ક જે છે એની અંદર કમ્પ્યુટરનો શું રોલ છે બરાબર, ટેકનોલોજીનો શું રોલ છે એને રિલેટેડ આખે આખો તમારો સબ્જેક્ટ છે બરાબર। ફાઈન, એની અંદર તમને સી આપેલું પણ છે કે તમારે મેમરીને ડિવાઇસીસને વર્ડ એઝ વેલ એઝ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ આટલા તમને ટૂલ્સ અને એના સિવાય જેટલી પણ વસ્તુ છે એ થિયોરેટિકલ ફોર્મેટની અંદર કે ભાઈ આ ત્રણ ટૂલ્સ જે છે એનું તમારા જે કાંઈ પણ બિઝનેસ છે એની અંદર શું યુઝફુલનેસ છે બરાબર। તો એ તમારો આખે આખો સબ્જેક્ટ છે જે ચાર યુનિટની અંદર ડિવાઇડેડ છે કે ભાઈ કોઈ પણ કોમ્પ્યુટર કે ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે એનું તમારા બિઝનેસની અંદર શું યુઝ છે અને બેઝિક જે વર્ડ બેઝિક જે માઇક્રોસોફ્ટ છે એના ટૂલ્સ આપેલા છે તમને કે વર્ડ એક્સેલ ને પાવરપોઈન્ટ કે જેનો શું તમે યુઝ કરી શકો છો। ફાઈન, સો આ રીતે તમારું આખે આખું કોર્સ કન્ટેન્ટ જે છે એ 8 સબ્જેક્ટની અંદર ડિવાઇડેડ છે ને દરેક સબ્જેક્ટ 4 યુનિટ્સની અંદર ડિવાઇડેડ છે। એક વસ્તુ તમને કહું છું કે યુનિટ્સ અને ચેપ્ટર્સ વચ્ચે ક્યારેય બી કન્ફ્યુઝ નહીં થવાનું કેમકે યુનિટ 4 છે બટ બની શકે કે એક યુનિટની અંદર 2 ચેપ્ટર્સ છે। ફાઈન, સો એ બાબતે તમે ક્યારેય કન્ફ્યુઝ ના થતા તમારો કોર્સ જે કાંઈ પણ છે અને પેપર સ્ટાઇલ તમારી મેં તમને સમજાવી દીધું છે કે પર સેમેસ્ટર જે છે એની અંદર તમારે 4 યુનિટ વાઇઝ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે વેધર ઇટ ઇઝ ઓફ ધી 15 માર્ક્સ ઓર 20 માર્ક્સ બરાબર। આટલા માર્ક્સના ક્વેશ્ચન હોય છે, 70 માર્ક્સનું તમારે રાઇટિંગ અને 30 માર્ક ઇન્ટરનલ માર્ક્સ જે હોય છે બરાબર એના માટે તમારે પ્રોજેક્ટ વર્ક એઝ વેલ એઝ તમારી બિહેવિયરને અટેન્ડન્સ જે છે એને કન્સિડર કરવામાં આવશે। ફાઈન, લાસ્ટ તમને એક વસ્તુ કહું છું કે તમે જે કાંઈ પણ ઓનલાઈન લેક્ચર્સની અંદર સ્ટડી કરશો એ તમામ સ્ટડીનું મટીરિયલ છે કોઈ પણ તમને ટીચર્સ લોકો કે પ્રોફેસર્સ લોકોએ સ્ટડી કરાવેલું છે એનું તમારે એક મટીરિયલ જોશે બરાબર બેઝ માટે। એ મટીરિયલ જે છે એ તમને તમારા યુટ્યુબ લિંક એના ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે। સો પ્લીઝ, તમને એક વસ્તુ હું એડવાઇસ કરું છું કે પ્લીઝ તમે ડિસ્ક્રિપ્શન જે છે એને પ્રોપરલી જોજો બરાબર। યુટ્યુબ લિંક જે છે તમે વિડીયો ઓપન કરશો તો ડિસ્ક્રિપ્શનની અંદર જ તમને એ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવેલું હશે। બધા સબ્જેક્ટ માટે આ જ પ્રકારની પેટર્ન રહેશે બરાબર, તમે ઓનલાઈન જેટલા પણ
સબ્જેક્ટ સ્ટડી કરો છો એ તમામ સબ્જેક્ટ માટે આ જ પ્રકારની પેટર્ન રહેશે અને તમારું જે કોઈ પણ મટીરિયલ હશે એ મટીરિયલ તમને એ ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. ફાઇન, સો પ્લીઝ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ. બરાબર, આ હતું તમારા સબ્જેક્ટનું આખે આખા જેટલા પણ સબ્જેક્ટ અને તમારા ફર્સ્ટ સેમેસ્ટરના કોર્સનું ઓવરવ્યૂ. બરાબર, હવે કોઈને પણ કાંઈ બી કન્ફ્યુઝન થાય છે તો અમે સરનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.